સભાના પ્રવચન થતા હતા. પ્રાર્થના સભાના પ્રવચનમાં January 4, 1948 તેમનું વિધાન છે. એ કહે છે કે ધ મેટર ઇઝ નાવ બિફોર ધ યુએનઓ. ઇટ કેન નોટ બી વિથડ્રોન ફ્રોમ ધેર. બટ ઇફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન કમ ટુ સેટલમેન્ટ, ધ બિગ પાવર્સ ઇન યુએનઓ વિલ હેવ ટુ એન્ડોર્સ ધ સેટલ ધીસ સેટલમેન્ટ. દે વિલ નોટ ઓબ્જેક્ટ ટુ ધ સેટલમેન્ટ. દે ધેમસેલ્સ કેન નોટ ઓનલી સે દેટ, દે વિલ ડુ દેર બેસ્ટ ટુ સી દેટ ધ ટુ કન્ટ્રીઝ અરાઈવ ઇન અન્ડરસ્ટેન્ડિંગ થ્રુ મ્યુચ્યુઅલ ડિસ્કશન. લેટ્સ પ્રે ટુ ગોડ ધેટ હી મે સ્પેર અસ ધ થ્રેટ એન્ડ સ્ટ્રાઈફ બટ નોટ એની પ્રાઇસ. ઓકે, મીન્સ કે આના દ્વારા ગાંધીજી કહેવા માગે છે કે આ બંને દેશો સાથે બેસી અને યુએનઓ બાજુમાં મૂકી દે, પણ સાથે બેસીને દિલથી કંઈક વાત કરે ને જેથી કરીને કોઈક આનું એક સારું સોલ્યુશન આવે, જેથી કરીને આ વિષય લાંબો ન થાય અને બંને દેશો પોતપોતાની એક એક કામનાઓ શુભકામનાઓથી પોતાની એકબીજાના જે દ્વેષ છે દૂર કરીને બેસે, જેથી કરીને આનું સોલ્યુશન લાવી શકાય. એક બીજો પણ વિષય ત્યારે એવો હતો કે ઘણા બધા લોકોએ એવું કીધેલું હતું કે કાશ્મીરના ભાગલા પડી જાય. જે પૂંચ સાઈડનો વિસ્તાર હતો એ પાકિસ્તાન સાથે જોડાય અને આ બાજુનો જે જમ્મુનો વિસ્તાર છે, લેહ વિસ્તાર છે, એ ભારત સાથે જોડાય. આનો પણ સરદાર પટેલ અને મહાત્મા ગાંધી એ સમયે બહુ વિરોધ કર્યો હતો, કારણ કે બંટવારો જે ચાલુ હતો એ બંટવારાની પ્રક્રિયા આગળ વધશે તો તેમ તેમ દેશે એક એક નવા બંટવારા તરફ જશે. એટલા માટે આ બંટવારાના વિષયને પણ ત્યારે પણ ગાંધીજી અને સરદાર પટેલે રોક્યો હતો. એ પણ એક સૌથી મોટો વિષય જે આ સંદર્ભમાં બહુ ઉપયોગી છે. બીજું મને એવું કહેવું છે કે આ વિષયનો શું હલ છે? હજી પણ આ પ્રક્રિયા ચાલુ છે તો આને આપણે શું કરી શકાય? આ વિષયની અંતર્ગત કેટલાક નિર્ણયો તો લેવા જ પડે, ચાહે એ લોકોને ગમે કે ન ગમે. પણ સરદારે કાશ્મીરની સાથે સાથે દેશના અનેક બીજા ભાગોનું જે રીતના ભારતીય યુનિયનમાં મર્જર કર્યું હતું એ આપણે સ્લાઇડના માધ્યમથી જોઈશું. કેમ કે આ ત્રણ મેજર ઇસ્યુ હતા, પણ એ સિવાયના ઇસ્યુઝ પણ નાના ન હતા. આપણે સ્લાઇડના માધ્યમથી જોઈશું તો ખ્યાલ આવશે કે એમણે ભારતને કેવી રીતે એકીકૃત કર્યો હતો, એમણે વાટાઘાટોના માધ્યમથી પણ લોકોને કેવી રીતે એકત્રિત કર્યા હતા. આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ ખ્યાલ આવશે. અહીંયા હૈદરાબાદનો પ્રશ્ન પણ બહુ અટપટો અને પેચીદો હતો અને એ જ રીતના જૂનાગઢનો પ્રશ્ન પણ ખૂબ જ અટપટો હતો. પણ એ સિવાય ભારતના કેટલા બધા નાના મોટા રજવાડાઓ જેને ભારતના નકશાની અંદર અસ્તિત્વ પણ નથી એવા લોકોને સરદારે કેવી રીતે એકીકૃત કર્યા એ પણ ખરેખર એમનું યોગદાન છે. એમની દીર્ઘદ્રષ્ટિ, એમની રાજનીતિજ્ઞ તરીકેની એક સૂઝ, વ્યવહાર કુશળતા અને જે સમજી શકતા હતા કે આ કરવું કેટલું જરૂરી છે. કારણ સરદાર લોકોની નાડ પારખતા હતા. આપ જોશો કે એમની જે જનસભાઓ હતી એ જનસભાઓની અંદર લાખો લોકો, જાણે જનસમુદ્ર આવતો હોય એવી જનસભાઓ પણ આપને જોવા મળશે. આ જે જમ્મુ કાશ્મીર પછી જે મોટો પ્રશ્ન હતો એ હૈદરાબાદ અંગેનો પ્રશ્ન હતો. આપણે હૈદરાબાદના પ્રશ્નને જો સમજીએ તો એની સાથે આપણે આપણી પાસે જે ઉપલબ્ધ ડોક્યુમેન્ટરીઝ છે એને પણ ચોક્કસ સમજવી પડે. એ ડોક્યુમેન્ટરી જોઈશું તો આપણને વધારે ક્લિયર ખ્યાલ આવશે કે હૈદરાબાદનો પ્રશ્ન ભૌગોલિક દ્રષ્ટિએ ભારત માટે કેટલો મહત્વનો હતો અને સરદારે કેવી રીતે હૈદરાબાદને ભારતીય સંઘમાં વિલીન કર્યું હતું. If you threaten us with violence, swords will be met with swords. સરદાર પટેલ કહે છે વક્તવ્ય 1947-48 મે ભારત સંઘ તથા હૈદરાબાદ કે મધ્ય ઉત્પન્ન તનાવ કો પ્રતિબિંબિત કરતા હૈ. ઉન્નીસ કે ભારત સ્વતંત્રતા અધિનિયમ ને ભારતીય રાજાઓ કો ભારત સંઘ તથા પાકિસ્તાન મે વિલય કે અતિરિક્ત એક સ્વતંત્ર રાષ્ટ્ર બને રહેને કા વિકલ્પ દિયા. July 1948 કે આતે આતે 562 મે સે 561 રિયાસતે યા તો ભારત મે મિલ ગઈ યા પાકિસ્તાન મે ચલી ગઈ. પરંતુ સિર્ફ હૈદરાબાદ અપની સ્વતંત્ર અસ્તિત્વ કી જિદ પર અડા રહા. નિઝામ ને હૈદરાબાદ કે ભારત મે વિલય કો પૂરી તરહ સે અસ્વીકાર કર દિયા. निजाम की सेना तथा लश्कर भारत के प्रति शत्रुवत हो गए. राज्य की सेनाओं ने राज्य में बहुसंख्यक हिंदुओं को प्रताड़ित करना शुरू कर दिया.
निजाम की सेनाओं ने दिल्ली के लाल किले पर हैदराबाद के ध्वज असाफिया को फहराने का संकल्प लिया। भारतीय रियासतों में हैदराबाद काफी विकसित तथा आधुनिक राज्य था। ४९४७ के आते आते हैदराबाद में एक विकसित रेल नेटवर्क, पोस्टल सिस्टम तथा करेंसी सिस्टम मौजूद था। ১৯৪৮ में हैदराबाद के निजाम दुनिया के सबसे अमीर लोगों में शुमार थे। हैदराबाद भारत के लिए काफी महत्वपूर्ण राज्य था क्योंकि क्षेत्रफल की दृष्टि से यह इंग्लैंड तथा स्कॉटलैंड से भी बड़ा था तथा डोमेस्टिक प्रोडक्शन के मामले में यह बेल्जियम से भी आगे था। कश्मीर के विपरीत हैदराबाद एक हिंदू बहुसंख्यक राज्य था। यहाँ के शासक मुसलमान थे। हैदराबाद के लोग भारत में विलय के पक्षधर थे, पर इसके विपरीत निजाम ने सितंबर 1947 को भारत के विरुद्ध पाकिस्तान की सहायता मांगी। परंतु पाकिस्तान ने भौगोलिक मजबूरियों के कारण प्रत्यक्ष सहायता न करते हुए स्वतंत्र हैदराबाद का समर्थन किया तथा हैदराबाद को सामरिक सहायता प्रदान की। हैदराबाद ने इंग्लैंड की सहायता लेने का भी प्रयास किया, परंतु लॉर्ड माउंटबेटन की तटस्थता के कारण यह संभव ना हो सका। कश्मीर पर से भारत का ध्यान हटाने के लिए पाकिस्तान ने एक स्वतंत्र हैदराबाद राष्ट्र की वकालत की। हैदराबाद ने गुपचुप तरीके से पाकिस्तान से गोला बारूद मंगवाए। भारत ने इसके जवाब में हैदराबाद जाने वाले सभी रास्ते बंद कर दिए। परिणाम स्वरूप हैदराबाद की अर्थव्यवस्था चरमरा गई। हैदराबाद के संदर्भ में सरदार पटेल को यह भय था कि कहीं हैदराबाद में सांप्रदायिक दंगे ना भड़क जाएं, तथा उससे भी भयावह कि कहीं हैदराबाद भारत पाक युद्ध में भारत के विरुद्ध पाक का समर्थन ना करे। इसलिए भारत ने 29 नवंबर 1947 को हैदराबाद के साथ स्टैंड स्टिल समझौता किया, जिसमें स्टेटस क्वो का दर्जा हैदराबाद को प्राप्त हुआ, बशर्ते हैदराबाद पाकिस्तान से दूरियां रखे। परंतु निजाम लगातार पाकिस्तान तथा गोवा के पुर्तगालियों से हथियार प्राप्त करता रहा। पाकिस्तान के प्रभाव में आकर हैदराबाद ने 24 अगस्त 1948 को यूनाइटेड नेशंस से मध्यस्थता की अपील की, परंतु निजाम का यह प्रयास विफल साबित हुआ। स्टैंडस्टिल समझौते के बावजूद भी हैदराबाद की सेनाएं भारत से आने वाली ट्रेनों में लूटपाट करने लगी। सरदार पटेल के लिए यह बहाना काफी था तथा उन्होंने 12 सितंबर 1948 को हैदराबाद के विरुद्ध ऑपरेशन पोलो शुरू कर दिया। भारत ने हैदराबाद के विरुद्ध युद्ध की घोषणा कर दी तथा सिर्फ 5 दिनों में ही निजाम ने अपनी हार स्वीकार कर ली। निजाम की सेना भारी तादाद में हताहत हुई। हैदराबाद में भारतीय सेनाओं का भव्य स्वागत किया गया। निजाम उस्मान अली खां आसफ जहां ने 17 सितंबर 1948 को सरेंडर डॉक्यूमेंट पर हस्ताक्षर किए। विलय के पश्चात उन्हें हैदराबाद राज्य का राज प्रमुख बनाया गया। इसके साथ ही भारत के राजनीतिक एकीकरण की दिशा में एक सफल कदम बढ़ाया गया तथा हैदराबाद भारत का अभिन्न अंग बन गया।
આ વાત આપે જોઈ, પરંતુ જે ખૂબ જ જાણીતી સરદાર પરની ફિલ્મ છે, એ ફિલ્મની અંદર એક નાનકડું દૃશ્ય, એ દૃશ્ય સમજવા માટે આપણે ખાસ જોઈશું. નાનકડું દૃશ્ય છે, પણ સરદાર કેટલા વ્યવહારુ હતા, કેટલા દૂરંદેશી હતા, એમની વાણી કેવી વેધક હતી. સીધી સાદી, સરદાર તો ખેડા જિલ્લાના ખેડૂતના ધરતીપુત્ર હતા, ખેડૂતના દીકરા હોવાથી એમની ભાષામાં ચરોતરની એ ભાષાની ચોક્કસ છાંટ હતી. પણ સરદાર પાસે જે માહિતીનો સ્ત્રોત રહેતો હતો, સરદાર પાસે જે કાર્યકરોની ફોજ હતી અને કાર્યકરો સરદાર સાહેબનો સીધો સંપર્ક કરી શકતા હતા, એ જ્યારે કરાંચીમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ થયા તે પછી પણ એમનો ગુજરાતના નાનામાં નાના વિસ્તારના કાર્યકર સાથેનો સંપર્ક રહ્યો હતો. એ જ રીતના અખિલ હિન્દમાં પણ સરદારનો સંપર્ક હતો. આ નાનકડા ક્લિપિંગના માધ્યમથી આપ જોશો કે સરદાર હૈદરાબાદના મામલે કેટલા સજાગ હતા. એમને રજે રજની માહિતી મળી જતી હતી, ચાહે સરકારી આઈબી તંત્ર એમને માહિતી પહોંચાડે, પણ એ પહેલાં સરદાર પાસે એમના વ્યક્તિગત નેટવર્કથી માહિતી મળતી હતી. આ ક્લિપિંગના માધ્યમથી આપ જોશો કે એ ભલભલા ચરમબંધીની શરમ રાખતા નહીં અને સરદારને શબ્દો ની પણ જરૂર પડતી નહીં, સરદારની આંખો જ કાફી હતી એ ભલભલા ચરમબંધીની હોશિયારી ઉતારી દેવા માટે, એમની ફક્ત આંખો જ, વેધક નજરો જ કાફી હતી. આપણે આ નાનકડી ક્લિપિંગ જોઈશું, જેથી એને પરથી ખ્યાલ આવશે કે સરદાર સાહેબ કેવી રીતે સામાવાળાને પરાસ્ત કરી દેતા. સર, रेलवे को हमने जो शरणार्थियों की परेशानी के बारे में लिखा था उसका ये जवाब आया है. मथाई जी बहुत नाराज हैं. क्या लिखा है? लिखा है हमें, मतलब आपको, देश की कानून और व्यवस्था के बारे में सोचना चाहिए, ना कि औरों को यह बताने में कि मिनिस्ट्री कैसे चलाई जाती है. क्या करना है सर इसका? फाइल करो और भूल जाओ. ओके सर. सर, वो हैदराबाद से कासिम रिजवी आए हुए हैं, आपसे मिलना चाहते हैं. कहाँ ठहरे हैं वो? दिल्ली के बहुत ही घटिया होटल में. उनके सेक्रेटरी ने मुझे फोन किया था. वो हिंदू है, गुजराती. जी हाँ, वो तो मुझे फोन पर ही धमकी दे रहा था. अच्छा, क्या बोल रहे थे वो? कह रहा था कि अपने सरदार को समझा देना, उनके ये दांपेच हम पर नहीं चलने वाले. जरूर पीछे से रिजवी पंप कर रहे होंगे. सर, आपको उनसे नहीं मिलना चाहिए. मैं उनसे मिलूंगा. उन्हें कोई सरकारी गेस्ट हाउस में आराम से ठहराओ. कल रात को घर पर खाने पे बुला लेना. यस सर. और सुनो, बहुत ही आदर के साथ लीजिए. लीजिए, ये खास तौर पे मैंने आपके लिए मंगवाए हैं. मैंने सुना है आपका जो सेक्रेटरी है वो गुजराती है. जी हाँ. और मैं चाहूं तो कश्मीरी पंडित भी नौकर रख सकता हूं मिस्टर पटेल. बीवियां कितनी है? दो. और मैं जितनी चाहूं उतनी रख सकता हूं. बच्चे? छह. लेकिन आप कान खोलकर सुन लीजिए, आपकी ये चालें हैदराबाद में नहीं चली. वहां के मुसलमान जान हथेली पे लेकर घूम रहे हैं, और अगर जरूरत पड़ी तो हैदराबाद. बैठ जाइए. जी शुक्रिया. और दूसरी बात ये, खड़े होकर नहीं. लेकिन ये कोई पब्लिक मीटिंग थोड़ी है रिजवी भाई. बैठ जाइए आराम से. हमें बैठकर बोलने की आदत नहीं. अब डालिए, देखिए आप कह पाएंगे. कोशिश कीजिए. और अगर हम खड़े होकर बोले तो? नहीं, आप बैठकर ही बात करेंगे. आपको मैं बहुत वक्त दूंगा, आप आराम से कहिए. और यहां पर मेरे अलावा आपको सुनने वाला तो कोई है नहीं, फिर डर कैसे? थूक डाल दो. जो कहना है वो इत्मीनान से कहिए. बोलिए. ये हिंदुस्तानी सरकार अपने आप को समझती क्या है?
देखिए हम आपको ऐसा सबक सिखाएंगे जिसे आप जिंदगी भर भूलेंगे नहीं। आसमान में जब तक चांद सितारे चमकते रहेंगे हैदराबाद आजाद रहेगा। दुनिया की कोई भी ताकत हमारा कुछ नहीं बिगाड़ सकती है। और निजाम साहब की बात और है, वो खुदा के वली, उनके लिए हम अपनी जान दे सकते हैं। हिंदुस्तानी फौजों को हैदराबाद में दाखिल होने से पहले उन्हें हमारी लाशों के ऊपर से गुजरना होगा। और इस गलत फहमी में मत रहिए कि मरने वाले में सिर्फ हम ही हो, 1,40,00,000 हिंदुओं को इससे पहले मरना होगा। बोल लिया, आपने कहा कि आप 1,40,00,000 हिंदुओं को मरवा देंगे। हाँ, अगर हमें मजबूर किया गया तो। अच्छा, उस वक्त हम क्या कर रहे होंगे? हमें क्या मालूम, तो मालूम हो जाना चाहिए। आप सोचिए हम क्या क्या कर सकते हैं। आप हमें धमकी दे रहे हैं, आप हमें जबरदस्ती रोक नहीं सकते हैं। अरे कौन रोक रहा है, और वैसे भी कल सुबह हवाई जहाज से आप हैदराबाद रवाना कर ही दिए जाओगे, और मुझे उम्मीद है कि आप सही सलामत ही पहुंचोगे। आपके निजाम को मेरा सलाम कहना, और कहना कि मैं चाहता हूं कि उनकी और उनके परिवार की सेहत अच्छी रहे, और ये भी कहना कि जब कभी वो अपनी प्रजा को नुकसान पहुंचाने के बारे में सोचे तब वो अपने बारे में भी सोच ले, अपने बाल बच्चों के बारे में, अपनी जमीन जायदाद के बारे में, अपनी बेहिसाब दौलत के बारे में। जाइए। तारीख 13 सप्टेम्बर 1948 रोज मेजर जनरल चौधरी नेतृत्व हेठनी भारतीय सेनाए हैदराबाद में प्रवेश करो।